ગુડ આફ્ટરનૂન સીતારામ, જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવની રૂપારો તરીકો હે. આજ કઈક નવી જગ્યાએ કઈક નવું લેન આ તો આવ્યા. હા, તે કી ભાંડણા બથાય? મજામાં ને. ત્યાં ભાંડણા ની ઈ હારું લેવ્યો, તો બીજું કઈ લેવ્યો ને? રાઈટ. હા, આપણા બધા અહીંયા કેર વાળા બધા આવ્યા હે ને અહીંયા, ઘણા આવ્યા. મેં ઘણા ની પૂછે પણ ને ઘણા પેલા કોમેન્ટ ઉતરી એક વાર, તે એટલે કોમેન્ટ તો ઘણા કરે છે કે એમાં શું એમ કે જનરલી માણસ ની શું અહીંયા એવું છે કે અહીંયા પછી અહીંયા કોઈ પણ છોકરો જો જન્મ થાય છોકરાઓનો, રાઈટ, ચાઇલ્ડનો કોઈનો જન્મ થાય એટલે કે એને સિટીઝનશીપ મળી જાય એવું કહે છે એમ કે બધા, રાઈટ. એટલે આવું આમ માણસ બધા બધા એ જ કહે કે ઓ ત્યાં છોકરું જન્મે એટલે એને સિટીઝનશીપ તો મળી જાય. એટલે ઘણા એની એમ જ છે કે અહીંયા આવ્યા તો બધા હે ને કે ચાઇલ્ડની કે સિટીઝનશીપ તો મળી જાય એ કેમ, છોકરાઓનું છોકરાઓનું ભવિષ્ય તો અહીં કે સાજું થઈ જાય, આપણું તો ઠીક છે કેમ, એવું ઘણા એમ કે માને. એટલે હકીકત શું છે એ કઈ કોઈની ખબર ને હજી એમ, પણ માણસો એમ કહે છે કે આવી રીતે થાય છે થઈ જાય કે એટલે છોકરાઓનો એ કેવક થઈ જાય, પણ ખરેખર એવું નથી એમ. કાયદો શું છે, કઈ રીતે છે, રાઈટ, એના વિશે આજે બ્લોગ મારે કરવો. તે બંધાડાની કેજો એના વિશે હે ને, મારે બ્લોગ તો હું તમને કરા, પણ તમે હે ને જો સેલે સુધી સાંભળ્યો તો ખબર પડશે મને, કારણ અડધું ઉપરથી જાય. છોકરાઓ એમાં શું છે એટલે કેવાનો મતલબ એ છે કે હવે તમે માનો કે જે કામ અહીંયા કામ કરવા આવ્યા છે વર્ક વિઝા ઉપર આવ્યા છે બધા, રાઈટ, વર્ક વિઝા ઉપર આવ્યા ને એને ઘરે છોકરો અહીંયા જન્મે, રાઈટ, એટલે એ યુકેમાં ટૂંકમાં, તો એનો હક કઈ રીતે થાય કેમ, એટલે અહીંયા સિટીઝનશીપ એને ટૂંકમાં મળે કે ન મળે કે શું છે કઈ રીતે એમ. તો મેં કીધું હું આજે છે ને એના વિશે વાત કરું, તો વાતમાં એવું છે કે અહીંયા છે ને મળે પણ ન મળે, એટલે કહું કે તમે સાંભળજો પ્રોપર એમ, એટલે મળે તો ક્યાં બેઝ ઉપર મળે, ન મળે તો કેવી રીતે ન મળે, એટલે એ સારું થાય. મેં કીધું તો જો તમે ધ્યાન દઈને સાંભળ્યો તો આખું નકળ પડે, વારે પાછા તમે પાછા પૂછ્યો કોમેન્ટમાં કે ઓ અમારે આવી રીતે છે પ્રોબ્લેમ તો હું એમ કે, રાઈટ, એટલે એના કરતા તો તમે સાંભળજો આ વ્લોગ એમ તો જ ખબર પડશે. હા, તેમાં શું છે કે એને જો આજનો મેઈન એક્ટ છે આ બધું જે છે ને આખું હોકનું કઈ રીતે થાય છે અહીંયા, એ છે ને બ્રિટિશ નેશનાલિટી એક્ટ 1981, ઓકે, એ આખો એણે જે બ્રિટિશ નેશનાલિટી માટેનો એક્ટ છે એ 1981માં એણે બહાર પાડ્યો. એના એના મુજબ આ બધી સિટીઝનશીપ અહીંયા આપે છે કોઈને પણ આપે તો, રાઈટ, અને એના એ રીતે સિટીઝનશીપ મળે અહીંયા. પછી અમુક એમેન્ડ કરે તો એમેન્ડ કર્યા પછી પણ તો એ પાછું એ જ મૂળ એક્ટ જ હતી એમ, એ ચેન્જ નથી થતો, રાઈટ, એના બેઝ ઉપર સિટીઝનશીપ મળે એટલે છોકરાઓને પણ ને કોઈ માણસ આપણે આવ્યા હોય એને પણ, એટલે આ મેઇન છે બરાબર. હવે છોકરો અહીંયા કે એના મા બાપનો સિટીઝનશીપ ન હોય, છોકરા મા બાપ ને કદાચ પાછા મોકલી દીધા હોય એવું બનતું હોય એમ, ઘણું વસ્તુ થતી હોય, એટલે એક વસ્તુ નથી. એટલે ટૂંકમાં મા બાપ ની સિટીઝનશીપ ન હોય એની હક ન હોય, સિટીઝનશીપ એટલે એ પણ તમને કહું એમાં પણ એમાં ILR કહેવાય, ILR, રાઈટ, એટલે ઇનડેફિનેટ લીવ ટુ રિમેઇન ઇન યુકે એનો મતલબ એવો થાય, રાઈટ, એટલે ઇટ્સ નોટ અ સિટીઝનશીપ બટ ઇટ્સ એ પરમેનન્ટ સેટલમેન્ટ કહે એને યુકેમાં, એટલે તમને કોઈ કાઢે નહીં ટૂંકમાં એમ, હા, ILR, ઓકે, ઇનડેફિનેટ લીવ રિમેઇન ટુ યુકે, ઓકે, ધેટ્સ મેઇન થિંગ. એ હોય ને તો દેટ ઇઝ કોલ્ડ પરમેનન્ટ સિટીઝનશીપ, એટલે પરમેનન્ટ સિટીઝનશીપ એટલે ટૂંકમાં એમ કે તમને કોઈ કાઢે નહીં,
right? For permanent resident, not citizenship. Permanent resident. છે પરમેનન્ટ રેસિડન્સ અને સિટીઝનશિપમાં બેમાં ફરક છે બે, એટલે એ પણ માણસને જ ખબર, એટલે એ પણ તમને કહેતા, એટલે એટલે એ આયેલાર, ટૂંકમાં આયેલાર ન હોય તમારી પાસે, મા બાપ પાસે, રાઈટ? ને છોકરો હોય ને અહીંયા ચાઇલ્ડ એનો જન્મ થાય તો એને છે ને 7 વર્ષ અહીંયા રહીએ ને, આ કન્ટ્રીમાં 7 વર્ષ રહીએ ને, તો પછી તે કેન એપ્લાય ફોર દેટ માણસો ને ખબર જ નથી આ વસ્તુ ને, એટલે ઈ આવે અંડર એપેન્ડિક્સ FM, એના ઉપર આવે છે એમ, તો એના ઉપર છે ને ઈ એપ્લાય થઈ શકે, તો 7 વર્ષ રહ્યું હોય તો એના ઉપર તમે આના ઉપર એપ્લાય થઈ શકો, અને ચાઇલ્ડ માટે એમ એ જુદી રીતે જુદું થવાનું, ટૂંકમાં તમારે ભેગું, એમ કે મા બાપ ભેગું નહીં, એમ ટૂંકમાં મા બાપ થયા હોય તો એને ભેગું નાખી દો તમે નામ, ને એવી રીતે નહીં, એના છોકરા માટે એપ્લાય થવું પડે એમ, તો એને પછી એ લોકો ડિસિઝન લે ને પછી જોવે કે ના ના કઈ રીતે છે, ના કઈ રીતે છોકરો અહીંયા રહ્યું હતું ને કઈ રીતે એનું, તો એના માટે શું, તો કે એના જનરલી એ ભણ્યું ભણતું હોય સ્કૂલમાં, તો એનું એનો હોય સર્ટિફિકેટ કે ભાઈ પ્રૂફ કરવું પડે ને તમારે, પછી આ જન્મ હોય એનું બર્થ સર્ટિફિકેટ હોય, એ બધું તમારે પ્રૂફ કરવું પડે ને એ બધું મોકલવું પડે, તો એના બેઝ ઉપર તમને છે ને છોકરાની રાઈટ મળે, આ પહેલું વસ્તુ. હવે બીજું, જેને માણસ જેને છોકરા જેને છે રેસિડન્ટ, રાઈટ, અને પરમેનન્ટ રેસિડન્ટ જેને થઈ ગયું છે, હા આપી દીધું હોય ને, ને એને છોકરો જન્મે તો એને તો એનો રાઈટ મળી જાય છે, ઓકે, એને રાઈટ મળી જાય, એટલે પરમેનન્ટ રેસિડન્ટ નું હોય તો એ 5 વર્ષ પછી છે ને સિટીઝનશીપ માટે, પછી 5 વર્ષ પછી એપ્લાય થાય એમ, પણ એનો આયેલા રાઈટ નો પરમેનન્ટ રેસિડન્ટ તરીકે મળી જાય છે, એટલે એને ટૂંકમાં કોઈ કાઢે ન શકે, પણ બે નું હોવું જોઈએ એ રીતે, એમ એ હોય તો રાઈટ, એ નહીતર 7 વર્ષ નો આ કાયદો છે, ગાં બે ના હોય અહીંયા તો એના એના બેઝ ઉપર તમને મળી જાય, એટલે આયેલા હોય તમારા બે પાસે, સિટીઝનશીપ ન હોય, બ્રિટિશ સિટીઝનશીપ ઇઝ ડિફરન્ટ થિંગ, મેં તમને કીધું ને, એ આયેલાર મળે, પહેલાં આયેલાર મળે તમને, પરમેનન્ટ રેસિડેન્ટનું મળે ને, એ પછી તમે સિટીઝનશીપ માટે એપ્લાય થાવ, બ્રિટિશ સિટીઝનશીપ માટે, રાઈટ? તો એમાં 3 વર્ષનો કાયદો છે ને 5 વર્ષનો કાયદો છે પાછો, અમુક છે એ 3 વર્ષે તમને ઇવન એપ્લાય થઈ શકો તમે, ઇવન આયેલાર માટે પણ, આયેલાર નહીં તો સમજ, તમે જાણ 5 વર્ષ રહ્યો ને અહીંયા કોઈ પણ અહીંયા કામ કરતા હોય ને, મને 5 વર્ષ રહ્યો તો 5 વર્ષે તમે એપ્લાય થઈ શકો આમાં પરમેનન્ટ રેસિડન્ટ માટે UKમાં, એટલે સિટીઝનશીપ નહીં, પરમેનન્ટ રેસિડન્ટ, એટલે પરમેનન્ટ રેસિડન્ટમાં એમાં બેમાં ફરક છે, એ ફરક છે, તો હવે એ તો એનું આખું પાછું લાંબુ થાય, એટલે એ હું વાત નથી કરતો અત્યારે, શું ફરક છે ને કેમ છે ને શું થાય ને, પણ આનું હું તમને કહેતા, એટલે આ છે ને, તો 5 વર્ષ જે રહ્યા હોય કામ કરતા હોય તો 5 વર્ષે તમે આમાં પરમેનન્ટ રેસિડન્ટ માટે એપ્લાય થઈ શકો, વિચ ઇઝ ILR, ઓકે, ઇન્ડેફિનેટ લીવ રિમેઇન ટુ UK, પણ અત્યારે પણ પાછું તમારે પાસે સ્પોન્સર હોવું જોઈએ કોઈ પણ, એટલે કે તમે કામ કરો તો એ કંપની વાળા પાસે તમને લેટર લખી દે કે ભાઈ આની જરૂર છે કે, રાઈટ? ને એ એ બધું પ્રૂફ હોવું જોઈએ, પછી તમે 5 વર્ષ કામ કર્યું છે, એનો ટેક્સ ભર્યો છે, એ બધું હોવું જોઈએ, પછી તમારું બિહેવિયર કેવું છે એ જોઈએ, તમારે કોઈ કેસ ન હોવો જોઈએ, કોઈ પણ ક્રિમિનલ રેકોર્ડ બિલકુલ ના હોવો જોઈએ, એ હોય તો તમે આપતા જ નથી, પૂરું કેરે નાખે જાઓ, એટલે આવા બધા ઘણા બધા છે એમાં રૂલ્સ, એટલે ખાલી એક જ વસ્તુ નથી કે આમ થઈ જાય એટલે તે ગુણ એમ, હા, એટલે આવ્યા હોય તો કઈ વાંધો ને, કામ કરજો, પછી પાછો પાછો મેળવજો, પછી બેબી બનાવજો, પછી હક કરજો, પછી પૈસા બનાવીને સેટલ થાયજો, બધા નસીબ નો હોવ નો હોવ ખાવાનું ને કોઈને કોઈનું લેવાનું, એટલે જેટલા આ જે કેર વર્કર્સ ને બધા જે આવે છે ને કેર વર્કર્સમાં ઈ વિઝામાં એને 5 વર્ષે આ એપ્લાય થઈ શકે પરમેનન્ટ રેસિડન્ટ માટે, 5 વર્ષે, હા હારું, તો ઘણા 5 વર્ષ જજો, બાકી બીજા જે અમુક છે ને જે ટાયર ટુ વિઝા, એટલે એમાં છે ને હેલ્થ કેરમાં જે આ મોટા ડોક્ટરો બધા પ્રોફેશનલ આવે છે, બધા રિસર્ચર કે પ્રોફેશનલ કે એવા બધા કોઈ પણ હોય,
તો એને છે ને 3 વર્ષે તમે એપ્લાય થઈ શકો. આ નવો કાયદો આવ્યો છે એ પણ નથી ખબર માણસોને. પરમેનન્ટ રેસિડન્ટ માટે તમે એપ્લાય થઈ શકો 3 વર્ષે, એને 3 વર્ષ પછી મળી જાય ટૂંકમાં. પણ એને બધું પ્રૂફ કરવું પડે કે એને અહીંયા પરમેનન્ટ નોકરી છે એમ, કે સર્વિસ છે, માણસોને એની જરૂર છે, એ બધું હોય એમ. તો એને આપી દે છે એમ, કારણ કે એ પ્રોફેશનલ વસ્તુ થઈ ગઈ, પ્રોફેશનલને આપે એમ. બાકી આવી રીતે આવે જે આવ્યા હોય હા, તો એને છે ને વાર લાગે છે. એને 5 વર્ષ, એટલીસ્ટ 5 વર્ષ, 5 વર્ષે તમે પાછું સ્પોન્સરશીપ જોઈએ, એ પછી કોઈની તમે કામ કરતા હોવા જોઈએ, તો તમે એમાં એપ્લાય થઈ શકો અને પરમેનન્ટ રેસિડન્ટ માટે. અને પછી જોવે બધી ફાઇલ તમારી, ને કીધું ને કે ટેક્સ તમે ભર્યો હોય, કામ બરાબર કર્યું છે બધું, યા તે બધું જોવે, એટલે તમારો ફાઇનાન્શિયલ રેકોર્ડ કેવો છે બધું, એ બધું જોવે ને ચેક કરે, ને બસ એના ઉપર તમને પરમેનન્ટ રેસિડન્ટ આપી દે. ને એ પરમેનન્ટ રેસિડન્ટ મળ્યા પછી પાછા 5 વર્ષે તમે સિટીઝનશીપ માટે એપ્લાય થઈ શકો, એટલે બ્રિટિશ સિટીઝનશીપ મળી જાય. એટલે 10 વર્ષ લાગે ટૂંકમાં બ્રિટિશ સિટીઝનશીપ માટે મળવા માટે. હા, બ્રિટિશ સિટીઝનશીપ એક્ઝામ ઓન આ બધું હાર્ડ એટલે ઈ તો બધું કરવું પડે ઓલા. હા, એક્ઝામ નું પાછું ઈ તો મેં વાત જ નત કરી, મારો લમણો લેવાઈ ગયો, એટલે ઈ તમે વાત જ નત કરી કે એક્ઝામ, એના માટે એક્ઝામ હોય છે, રાઈટ? આ એપ્લાય થાવ એટલે એવું નત કે સીધે તમને મળી જાય, રાઈટ? એના માટે એક્ઝામ દેવી પડે, યા લાઈફ ઇન યુકે, રાઈટ? ઈ દેવી પડે, રાઈટ? હું આવે નો આવડે, અને ઓલી બી બી માણસોનો ઘણા નિયમ છે કે ના ના, અહીંયા આવે જાય છોકરો, અહીંયા આપણે જન્મ થાય એટલે હક થઈ જાય. પણ છોકરાનો હક, મા બાપ નો હક ન હોય તો છોકરાનો હક એવી રીતે થતો નથી. ઓકે, એટલે ઈ કોઈ ભાતીમાં ન રહેતા, કંઈ આવ્યું એટલે છોકરાનો હક થઈ જાય એમને, એમને હક થશે નહીં. તમારે 5 વર્ષે જો થશે ને, તમે 5 વર્ષ પછી જો પાછા અહીંયા અહીંયા સ્પોન્સર કર્યું અહીંયા, ને તમે પરમેનન્ટ રેસિડન્ટ મળી અહીંયા, તો 7 વર્ષે આરામ થતો જાય, એનું થઈ જાય. એને કે 5 વર્ષે થાય એમ, નહીંતર 5 વર્ષ જો અહીંયા જન્મે ને મા બાપને એને સિટીઝનશીપ ન હોય પણ પછી મળી ગઈ હોય તો એને 5 વર્ષે થઈ જાય, બરાબર? તો એ સારું, બસ આ બ્લોગ બનાવો તો બનાવી લીધો, ને બસ આજે સમર એ સારો છે, ને તડકો હે, ભગવાનની કૃપા હે, સૂર્ય મહારાજ પ્રકાશિત છે આજે બહુ ખૂબ સારી રીતે. અમારે બધાને જરૂર છે એ બધા અહીંયા ઇંગ્લેન્ડમાં, તો કારણ કે નહીં તો અમે તો હે ને અંદર ને અંદર ઓલામાં ઘરમાં ને ઘરમાં પછી વાતું કરી, તો આવજો, બાય બાય, હર હર મહાદેવ.